આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે, મારા મતદારોના છે. અને મારા મતદાર જે ખૂબ આશીર્વાદ આપ્યા, મેં ભારતીય જનતા પાર્ટી મારા પર ભરોસો મૂક્યો. આ મત, આ જીત એ વિકાસની જીત છે, આ જીત એ મોદી સાહેબની જીત છે. એટલે આવનારા સમયની અંદર તમામ વિકાસના કામો જે બાકી સાથે મને પૂરા કરશું. ભારતીય જનતા પાર્ટી એ આવનાર સમય પણ આવી જંગી બહુ જીત્યા એ બધા ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું, મારા કાર્યકર્તાનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના નામ પર ગુજરાતનો પ્રચંડ જીત મેળવી છે, તો પછી મતનગર શું કામ પાછળ રહે? એમાં મોદી સાહેબના નામ પર જ આ ચૂંટણી ગુજરાતમાં લડાઈ છે, અને લોકોનો જે એમના પ્રેમ અને ઉત્સાહ છે ને એના ઉપર હિંમતનગર પણ આવી જાય. હિંમતનગર બી એમના નામે જ લડાઈ છે લેશે, અને એટલે જ આટલી પ્રચંડ બહુમતી થયું છે. બધા જે આવશે ને મારી પાસે, નાનામાં નાનો માણસથી મોટામાં મોટો માણસ જે આવશે, દરેક કામ કરવાનો મારો પ્રાયોરિટી રહેશે. અને મને વિશ્વાસ છે, મને અનુભવ છે, કોઈ કામ મારું બાકી નહીં રહે. જનતાને હું એવું માનું, ઘણો બધો આભાર માનું છું હૃદયથી, કે એમને આટલો બધો ઉત્સાહ મને આપ્યો છે, પ્રેમ આપ્યો છે. રાત્રિ જોયા નથી કાર્યકરોએ પણ. એટલે આ મારી જીત નથી, પણ એ લોકોની જીત છે, એમની જીત છે. પહેલાં તો ઈડર એ મારા માટે નવો વિસ્તાર નથી. અગાઉ 5 વખતે લોકોએ મને મત આપ્યા છે, જીતાડ્યો છે, અને એના કારણે ઈડરના પ્રત્યેક ગામથી હું વાકેફ છું, એમના પ્રશ્નોથી વાકેફ છું. અને આ 5 વર્ષ સુધીમાં પણ મારાથી જે શક્ય બન્યું એ બધા વિકાસના કામો પૂર્ણ કરવામાં અમારા ધારાસભ્યશ્રીને મેં સહયોગ કર્યો છે. અને આજે જ્યારે ફરીથી પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂક્યો, ત્યારે એ વાતો તાજી કરીને જેટલા પણ અધૂરા કામો હશે અથવા લોકોની અપેક્ષા હશે, તમે બધા જાણો છો તેમ એ પ્રશ્નો નોંધ થતો નથી. એક કામ થાય એટલે બીજું ચાલુ થાય, પરંતુ જ્યારે આટલી જંગી બહુમતીથી જીતાડ્યા છે ત્યારે પ્રજાની આશા અને અપેક્ષાઓ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી અમે પરિપૂર્ણ કરવાનો પૂરતો પ્રયાસ જરૂર કરીશું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.